ઓમકારેશ્વર હિન્દુ દેવ શિવને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું આ એક છે. આ મંદિર માધવ કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકાર ઓમકાર જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર અને અમરેશ્વર. પણ દ્વાસ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર મામલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીને પેલે પાર આવેલું છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે, તેમાંથી ત્રણ ઘણી પ્રચલિત છે. પ્રથમ કથા એ વિદ્ય પર્વત વિશેની છે. એક સમયે નારદ મુનિ કે જે પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે, તેમણે વિદ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની દિવ્ય વાણીમાં તેમણે વિદ્ય મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આના કારણે વિદ્ય મેરુની ઈર્ષા ઉપજી અને તેણે મેરુ કરતાં મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા માટે વિદ્યએ શિવજીની ઉપાસના શરૂ કરી. વિદ્ય શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર 6 મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતીથી શિવે એ લિંગના 2 ભાગ કર્યા. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મામલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવ એ વિદ્યાને વધવાનું વરદાન તો આપ્યું, પણ એ શરત રાખી કે ક્યારે શિવ ભક્તોના માર્ગમાં આડો નહીં આવે. વિદ્ય વધવાનું ચાલુ કર્યું, પણ પોતાનું વચન પાળ્યું. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિ મુનિઓ મદદ માટે અગ્રસ્ય ઋષિ પાસે ગયા. અગ્રસ્ય મુનિએ તેમના પત્ની સાથે વિદ્ય પાસે આવ્યા અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછા નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછા ફર્યા જ નહીં અને વિદ્ય વધ્યો જ નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલેષમાં સ્થાપિત થયા અને જેને ત્યાંથી દક્ષિણની કાશી કહેવાયા અને તે દ્વારસેજ જ્યોતિર્લિંગનો એક ભાગ છે. એક અન્ય કથા રાજા મધ્યાતના સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈશાકુ કુળના રાજા મધ્યાતે ભગવાન શિવની ઉપાસના કરીને તેમણે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યા હતા. અમુક વિદ્વાનો માને છે કે મધ્યાત રાજાના પુત્રો અંબરીશ અને મુકુંદ દ્વારા દિવ્ય તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કરાયા હતા. આના કારણે તે પર્વતનું નામ મધદાત પર્વત પડ્યું છે. એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. તેમાં દાનવોનો વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમજનક વાત હતી. આથી તેણે ભગવાન શિવની આરાધના કરી કે તપસ્યા કરી. તેમની આરાધનાના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોનો પરાસ્ત કર્યા. मेरी हर मन मानी बस तू तक, बातें बच कहानी बस तू तक, मेरी नजर दीवानी बस तुम तक, मेरे सुख दुख आते जाते बस तू तक, तू तक.